દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાં ગણના પાત્ર શહેરના જમાલપુર વિસ્તારના જગન્નાથ મંદિરેથી 29 જૂન રવિવારના રોજ પરંપરાગત બલરામજી વચ્ચે બહેન સુભદ્રાજી અને છેલ્લે શ્રી જગન્નાથ ભગવાનના રથ સાથે નીકળનારી રથયાત્રાનું રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વહેલી પરોઢિયે 7 વાગે પહિંદવિધિ કરી હતી। ત્યારબાદ રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આ વર્ષે પણ રથયાત્રામાં પરંપરાગત રીત મુજબ 18 શણગારેલ ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 98 ટ્રકો, અંગ કસરતોના પ્રયોગો સાથે 30 અખાડા અને 3 બેન્ડ બાજા સાથે 18 ભજન મંડળીઓ ભાગ લેશે। સાધુ સંતો ભક્તો સાથે 1000-1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે। દેશભરમાંથી 2000 જેટલા સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે લાભ લેવા આવે છે। રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આ વર્ષે પણ રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બંદોબસ્તનું વિશેષ આયોજન કર્યું છે, જેમાં શહેર પોલીસ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી વધારાની પોલીસ બોલાવવામાં આવી છે। આ ઉપરાંત અર્ધલશ્કરી દળો, SRP, રેપિડ એક્શન ફોર્સના જવાનો સહિત વિવિધ એજન્સીઓને પણ જગન્નાથ મંદિરેથી સવારે બંદોબસ્તમાં આવરી લેવામાં આવ્યો છે। રથયાત્રા દરમિયાન શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે હોમગાર્ડના જવાનો રથયાત્રામાં ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે। જો કે 137મી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।